હાલમાં કોરોનાની ઇન્જેક્શનથી લેવાતી રસી જ ઉપલબ્ધ છે, પરંતુ ભવિષ્યમાં એ વેક્સિન ઇન્હેલર કે ગોળીના સ્વરૂપમાં ઉપલબ્ધ થાય એ શક્ય છે. દક્ષિણ સ્વીડનના સૌથી મોટા સાયન્સ પાર્ક પૈકીના એક મેડિકોન વિલેજની એક લેબોરેટરીમાં કેમિસ્ટ ઇન્ગેમો એન્ડરસન પાસે પ્લાસ્ટિકનું પાતળું માચિસથી અડધા કદનું ઇન્હેલર છે. ઇન્ગેમો એન્ડરસનની ટીમને આશા છે કે આ નાનકડી પ્રોડક્ટ કોરોના વાયરસ સામેની વૈશ્વિક લડાઈમાં બહુ મોટી ભૂમિકા ભજવશે. એ પ્રોડક્ટ વડે લોકો ભવિષ્યમાં વેક્સિન પાવડરના સ્વરૂપમાં ઘરમાં જ લઈ શકશે. અસ્થમાના દર્દીઓ માટે ઇન્હેલર્સનું ઉત્પાદન કરતી કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર જ્હોન વોબાર્ક કહે છે કે આ સાવ સરળ છે અને સસ્તામાં તેનું ઉત્પાદન કરી શકાય છે. જ્હોન ઉમેરે છે કે આ પ્લાસ્ટિકની નાનકડી સ્લિપ કાઢી નાખો એટલે વેક્સિન ઇન્હેલર એક્ટિવેટ થઈ જાય. પછી તેને મોઢામાં મૂકીને ઊંડો શ્વાસ લેવાનો અને સૂંઘવાનો. સ્ટોકહોમ સ્થિત ISR નામની નવી ઇમ્યુનોલોજી રિસર્ચ કંપનીએ COVID-19નો સામનો કરવા માટે એક ડ્રાય પાવડર વેક્સિન બનાવી છે અને આઇકોનોવો નામની કંપનીએ તેની સાથે સહકાર સાધ્યો છે. તો ફાઇઝર, મોડર્ના, એસ્ટ્રાઝેનેકા COVID-19 વાયરસના RNA અથવા DNA કોડનો ઉપયોગ કરે છે, પરંતુ ડ્રાય પાવડર વેક્સિનમાં મેન્યુફેક્ચર્ડ COVID-19 વાયરસ પ્રોટીનનો ઉપયોગ કરવામાં આવે છે અને આ પ્રોડક્ટ 40 ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણ તાપમાનમાં પણ સલામત રહે છે. વિશ્વ આરોગ્ય સંગઠન પ્રમાણે હાલની તમામ કોરોના વાયરસ વેક્સિન પ્રવાહી સ્વરૂપમાં છે અને તેના સંગ્રહ માટે ચોક્કસ સ્તરનું ઉષ્ણ તાપમાન જાળવી રાખવું જરૂરી હોય છે, પરંતુ આ ડ્રાય પાવડર વેક્સિન માટે આવું કશું જ અનિવાર્ય નથી. ISRના સ્થાપક અને સ્વીડનની અગ્રણી મેડિકલ યુનિવર્સિટી કારોલિન્સ્કા ઇન્સ્ટિટ્યૂટ ખાતે ઇમ્યુનોલોજીના પ્રોફેસર ઓલા વિન્ક્વિસ્ટ કહે છે કે અહીં આ પરિસ્થિતિને પલટી નાખતું પાસું એ છે કે ડ્રાય પાવડર વેક્સિનનું વિતરણ કોલ્ડ ચેઇનની વ્યવસ્થા વિના આસાનીથી કરી શકાય છે અને તેનો ડોઝ આરોગ્ય કર્મચારીઓ વિના પણ આપી શકાય છે. કંપની જે છે તે હાલ તેની વેક્સિનનું પરીક્ષણ COVID-19ના બીટા અને આલ્ફા વેરિયન્ટ પર કરી રહી છે. કંપની માને છે કે આફ્રિકામાં હાલ વેક્સિનનો કોઈ ઉત્પાદક નથી. વળી COVID-19ની વેક્સિનના સ્ટોરેજ તથા વિતરણમાં ઉષ્ણ હવામાન તથા વીજળીનો મર્યાદિત પુરવઠો એક મોટો પડકાર છે. આવા સંજોગોમાં ડ્રાય પાવડર સ્વરૂપની વેક્સિન આફ્રિકામાં રસીકરણની પ્રક્રિયાને ઝડપી બનાવવામાં મદદરૂપ થઈ શકે છે. ISRની એર ડ્રાઇડ વેક્સિન વાયરસ સામે સંપૂર્ણપણે સક્ષમ હોવાનું પરીક્ષણમાં સાબિત થાય એ પહેલાં તેણે કેટલીક કસોટીમાંથી પાર પણ ઉતરવાનું છે. આ વેક્સિન કોરોના વાયરસ સામે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા પ્રમાણિત હાલની રસીઓ જેટલું જ રક્ષણ આપે છે કે કેમ તે પણ ચકાસવાનું રહેશે. ડ્રાય પાવડર વેક્સિનનું પરીક્ષણ અત્યાર સુધીમાં માત્ર ઉંદરો પર કરવામાં આવ્યું છે, જોકે આગામી 2 મહિનાની અંદર અંદર તેનું માણસો પર પણ પરીક્ષણ શરૂ કરવા માટે પૂરતું ભંડોળ ISR તથા આઇકોનોવોએ એકઠું કરી લીધું છે. યુનિસેફના વૈશ્વિક આરોગ્ય ક્ષેત્રના વડા તરીકે વર્ષ 2016થી 2020 સુધી ફરજ બજાવી ચૂકેલા સ્ટીફન સ્વાર્ટલિંગ કહે છે કે આ વેક્સિનને લીધે દુર્ગમ વિસ્તારોમાં પહોંચવાની તકો સર્જાશે. સ્વાર્ટલિંગ કહે છે કે આશાસ્પદ ટેકનોલોજી સાથેના એક અન્ય સ્ટાર્ટઅપ ભણી ઇશારો કરે છે. હાલની અને ભવિષ્યની પ્રવાહી રસીઓ તેની અસરકારકતા જાળવી રાખીને એર ડ્રાય કરવા માટેની ટેકનોલોજીનું પરીક્ષણ ઝિક્કમ નામનું એ સ્ટાર્ટઅપ કરી રહ્યું છે. આ ટેકનોલોજીને પગલે વિકાસશીલ દેશોમાં ફિલ એન્ડ ફિનિશ પ્રકારની વ્યવસ્થા ઊભી કરવાનું આસાન બનશે અને વિકાસશીલ દેશો રસી ઉત્પાદનના અંતિમ તબક્કા સુધીનું કામ ઘરઆંગણે જ કરી શકશે. તો રસીકરણ પહેલાં રસીના પાવડરને જંતુરહિત પાણી સાથે ભેળવવામાં આવશે અને પછી વાયલ્સ તથા સોયનો ઉપયોગ કરીને તેનું ઇન્જેક્શન આપવામાં આવશે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર ગોરાન કોર્નાટસન કહે છે કે આ ટેકનોલોજી નેઝલ સ્પ્રેથી માંડીને દવાની ગોળીઓ સુધીની વિવિધ પ્રકારના ઔષધ સેવનના સંદર્ભમાં પણ ઉપયોગી સાબિત થશે. તેઓ ઉમેરે છે કે આ માટે બહુ બધું સંશોધન કરવું અનિવાર્ય છે, પણ સૈદ્ધાંતિક રીતે એ શક્ય છે. પ્રવાહી વેક્સિનના સંગ્રહ માટે અનિવાર્ય ફ્રીઝર ચલાવવા માટે જરૂરી વીજળીનો અત્યંત ઓછો વપરાશ કરીને આ ટેકનોલોજીને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ આપે છે. ક્રોમેન જણાવે છે કે ડ્રાય પાવડર રસી હજુ તેના વિકાસના પ્રારંભિક તબક્કામાં છે,
અને એ માટે તેની ઉત્પાદન પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા અને વિસ્તારવા સહિતનું ઘણું બધું કામ કરવાનું હજુ બાકી છે. જો એ સફળ સાબિત થશે તો વેક્સિનની સરળ ઉપલબ્ધતામાં, વેક્સિનનો બગાડ અને રસીકરણ કાર્યક્રમનો ખર્ચ ઘટાડવામાં મોટું યોગદાન મળશે.